કે જ્યાં ટીવીના એના અસરદાર અહેવાલની અસર પડી છે. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને ઝડપથી શરૂ કરવામાં આવશે. કુલ 200 કરોડના ખર્ચે તૈયાર થઈ છે આધુનિક હોસ્પિટલ. 3 વર્ષથી હોસ્પિટલ બનીને તૈયાર છતાં શરૂ કરાઈ ન હતી. લોકોને આધુનિક હોસ્પિટલની સુવિધા મળે તે માટે ટીવી9ને અવાજ ઉઠાવ્યો હતો. ટીવી9ના અહેવાલથી ભાવનગરના સાંસદને પણ અવગત કરવામાં આવ્યા હતા. સાંસદ નીમોબેન બાંભણિયા સહિત ગાંધીનગર સ્વાસ્થ્ય વિભાગની ટીમ મુલાકાતે આવી હતી. તાત્કાલિક ધોરણે હોસ્પિટલ શરૂ કરવા પ્રયાસ હાથ ધરાયા હતા. ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે આવેલ 200 કરોડ રૂપિયાથી વધારે ખર્ચથી તૈયાર થયેલ અને અતિ આધુનિક સાધનો સાથે તૈયાર થયેલી આ હોસ્પિટલ છેલ્લા 3 વર્ષથી શરૂ નહોતી થતી અને એવું કહી શકાય કે જે આ મશીનરી છે તે ધૂળ ખાઈ રહી હતી. પરંતુ ટીવી9ને સતત આ સમગ્ર ઘટનાને ના અહેવાલ રજૂ કર્યા હતા અને અત્યારે સ્થિતિ એ સર્જાણી છે કે ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા દ્વારા અત્યારે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા અને ગાંધીનગરથી અત્યારે હેલ્થ વિભાગના ડાયરેક્ટર સાથે સમગ્ર ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ અત્યારે ભાવનગર સર્ટી હોસ્પિટલ જે આ નવી હોસ્પિટલ છે જે બંધ છે ત્યાં આવી પહોંચ્યા છે અને તાત્કાલિક ધોરણે આ હોસ્પિટલ શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ હોસ્પિટલમાં આપ જોઈ શકો છો આ પ્રકારના અતિ આધુનિક કરોડો રૂપિયાના આશરે 85 કરોડથી વધારે રકમના સાધનો હતા તે ધૂળ ખાઈ રહ્યા હતા. ટીવી9ને સતત અહેવાલ રજૂ કર્યા છે આ હોસ્પિટલને લઈને, કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકારના સંયુક્ત ખર્ચ કરીને આ કરોડો રૂપિયા આની પાછળ વાપરવામાં આવ્યો છે. 200 કરોડથી વધારે ખર્ચ થયો છે. 3 વર્ષથી વધારે સમય વીતી ગયો છે ત્યારે આખરે ભાવનગરના લોકો જેની રાહ જોઈ રહ્યા હતા કે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ક્યારે શરૂ થાય, જે અમુક રોગો એવા છે કે જેની સારવાર ગરીબ માણસો કરાવી નથી શકતા તેની સારવાર ક્યારે મળે, આ જે સાધનો છે તેનો ઉપયોગ ક્યારે થાય, તે સપનું હવે આવનારા દિવસોમાં સાકાર થશે. ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓએ આ સમગ્ર જે સમસ્યા છે તેની ગંભીરતા લીધી છે અને અત્યારે તમામ લોકો એક્ટિવ થયા છે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, ટીવી9 ભાવનગર. ઉલ્લેખનીય છે કે ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં બોટાદ, અમરેલી, ઉના અને ધંધુકામાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે. ત્યારે જિલ્લાની માંગને ધ્યાનમાં લઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 200 કરોડના ખર્ચે અત્યંત આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરાયું હતું અને 85 કરોડના ખર્ચે તેમાં આધુનિક સાધનો પણ વસાવાયા હતા. જોકે સ્ટાફની પૂરતી વ્યવસ્થાના અભાવે હોસ્પિટલ શરૂ થઈ ન શકી હોવાનું જણાવાઈ રહ્યું છે. હવે ઝડપથી તેને ઘટ પૂરી કરી હોસ્પિટલ શરૂ કરવા પ્રયાસ કરવામાં આવશે. ભાવનગરમાં સર્ટી હોસ્પિટલની અંદર જે તૈયાર થઈ ગયેલું 200 કરોડના ખર્ચે બનેલું હોસ્પિટલ ટૂંક સમયમાં તૈયાર થવા જઈ રહ્યું છે. ભાવનગર માટે ગૌરવની વાત કહી શકાય ત્યારે જેમણે અથાગ પ્રયત્ન કર્યા છે શરૂ કરવા માટે તેવા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા અને આ જ વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અમારી સાથે જોડાયા છે. સીધી તેમની સાથે વાત કરશું. બેન, આ હોસ્પિટલ ખૂબ જરૂરી છે ભાવનગરની આજુબાજુના અનેક જિલ્લાઓ અહીંયા લગતા છે હોસ્પિટલના ને લઈને, તો ક્યારે શરૂ થશે, શું અત્યારે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે? આજે ગાંધીનગરની આરોગ્ય ટીમ સાથે અમારા ધારાસભ્ય, અમારા અધ્યક્ષ, અમારા મેયરશ્રી, અમારા સ્ટેન્ડિંગના ચેરમેન અને સૌ પદાધિકારી સાથે આજે ગાંધીનગરની આરોગ્ય ટીમ આ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની મુલાકાત લીધી છે. દરેક વિભાગની ઝીણવટભરી તપાસ કરી છે. નેફ્રોલોજી, ન્યુરોલોજી, કાર્ડિયોલોજી, આમ અનેક વિભાગો જે લોકોને સારવાર માટે અહીંયા અવેલેબલ છે, ત્યારે વધારે ને વધારે લોકોને આનો લાભ લે અને જલ્દી શરૂ થાય એ માટે અમારા સૌના પ્રયત્ન છે. જીતુભાઈ, શું કહેશો? જે રીતે રાજકીય આગેવાનો, કેન્દ્રીય મંત્રીઓએ, ધારાસભ્યોએ પ્રયત્ન કર્યા, ટીવી9 દ્વારા પણ સતત અહેવાલ રજૂ કરવામાં આવ્યા છે હોસ્પિટલ શરૂ કરવા માટે, ત્યારે શું કહેશો? હમણાં જ ભાવનગર લોકસભા, ભાવનગર બોટાદની જનતાએ જેમને ચૂંટીને મોકલ્યા છે, મોદીજીના નેતૃત્વની અંદર મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે, એમણે ચિંતા કરીને આજે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એમની મુલાકાત કરી છે, અધિકારીશ્રીઓને બોલાવ્યા છે. અલગ અલગ પ્રકારની કેટલીક બાબતો આપણે સૌ પણ જાણીએ છીએ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટો છે. કેન્દ્રમાંથી પણ જ્યાં જરૂર પડે ત્યાં નીમુબેન પ્રયાસ કરીને, રાજ્યમાં જ્યાં જરૂર પડે ત્યાં એ પ્રકારે પ્રયાસ કરીને અહીંયા જે કંઈ ખૂટતી બાબતો છે. સાચી વાત છે કે ઘણા ટાઈમથી એ બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે, પણ આપણે જાણીએ છીએ કે કોઈ પ્રાઇવેટ આ પ્રકારના સુપર સ્પેશિયાલિટી ડૉક્ટરો, દાખલા તરીકે હું આપને વાત કરું તો યુરોલોજી, નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, કાર્ડિયાક સર્જરી, ન્યુરોલોજી, ન્યુરોસર્જરી, એ તો અહીંયા ન્યુરોની બાબતો છે, પણ યુરોલોજી અને નેફ્રોલોજીની જે બાબતો છે એમાં કેટલાક અહીંયા સ્ટાફની જરૂરિયાતો છે.
ત્યાં ઋષિભાઈ સાથે કમિશનર શ્રી હર્ષદભાઈ પટેલ પણ આજે નિમુબેનના અધ્યક્ષસ્થાને મિટિંગ થવાની છે, એના માટે આવ્યા છે. ખાસ કરીને ત્યાં આપણે જાણીએ છીએ પ્રમાણે કિડની હોસ્પિટલ અને યુએન મહેતા, ત્યાંથી ડેપ્યુટેશન ઉપર એ આપણને જો યુરોલોજીસ્ટ મળી જાય તો આ તમામ સુવિધાઓ ઝડપથી પૂરી થઈ છે. અને ખાસ કરીને જે કેટલેબની બાબત છે એ અગત્યની છે. આપે કહ્યું 200 કરોડ રૂપિયા રાજ્યની અને કેન્દ્રની સરકારે ભાવનગરની જનતા માટે, અમરેલી, જૂનાગઢના લોકો પણ આવે છે, બોટાદના પણ આવે છે, એના માટે આપ્યા છે. એનો અર્થ એ છે કે સંવેદનાથી આ કરવાની તૈયાર છે. ભૂતકાળમાં કોઈ સરકારોએ કર્યું નથી, ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. ત્યારે એ પ્રકારના ડેપ્યુટેશન ઉપર અહીંયા મળી જાય, અને કેથલેબ એ કેન્દ્ર સરકારની અહીંયા ગ્રાન્ટ છે, એટલે ત્યાંથી એ સીધી આપવાની છે. અમે નડ્ડાજીને, માનની નિમુબેનને વિનંતી કરી છે, નડ્ડાજીને વાત કરીને કેથલેબ પણ શરૂ થાય, સરકારી કેથલેબ એ પણ એટલું જ અગત્યનું છે. એટલે તમામ વસ્તુ હવે ઝડપથી શરૂ થાય એના પ્રયાસો નિમુબેન અમે બધા આદરી રહ્યા છે. આ તો ભાવનગરના ધારાસભ્ય, ટૂંક સમયમાં જે ખૂબ જ મોંઘી સારવાર થાય છે તે ભાવનગરમાં શક્ય છે, ને આવનારા દિવસોની અંદર, થોડા દિવસોમાં ભાવનગરની અંદર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ થશે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર. સમાચારમાં આગળ વધી